विद्यार्थी मित्रों नमस्कार। धोरण 12 विषय मनोविज्ञान में आपणे चेप्टर नंबर 9 वाचन करवानुं छे। धीमे धीमे आपणे आपणा अभ्यासक्रमना अंत तरफ हवे आगळ वधी रह्या छीए। 9મો ચેપ્ટર છે સંસ્થાકીય મનોવિજ્ઞાન। આખો ચેપ્ટર બોર્ડની પરીક્ષાની અંદર અગત્યનું છે। આખો જ પૂર્ણ ચેપ્ટર છે એ પૂછાવાનું છે। તો ચાલો આપણે પહેલા સંસ્થા એટલે શું એ જોવાનું છે। તો પહેલા પ્રસ્તાવનાની વાત કરું તો વિદ્યાર્થી મિત્રો રોજિંદા જીવનમાં આપણે અનેક જગ્યાઓએ જવાનું થતું હોય। શાળા કોલેજ હોસ્પિટલ બેંક કોર્ટ કચેરી પોલીસ મથક દવાખાનું આ દરેક જગ્યાએ જવાનું થાય છે। શું હોય છે પ્રત્યેક જગ્યાએ? તો ત્રણ વસ્તુ હોય। એક તો બિલ્ડિંગ હોય, વ્યક્તિઓ હોય અને સાધન સામગ્રી હોય। ટૂંકમાં કોઈ પણ સંસ્થા છે એને સરસ મજાનું બિલ્ડિંગ હોય, એમાં કામ કરતા કર્મચારીઓ હોય અને કામ અનુસાર સાધન સામગ્રી હોય। દાખલા તરીકે આપણી શાળા એક સંસ્થા છે તો એનું સરસ મજાનું બિલ્ડિંગ યાદ કરો। આપણી શાળાને સરસ મજાનું બિલ્ડિંગ છે, એમાં અમે તમે વ્યક્તિઓ હોય કર્મચારીઓ સ્વરૂપે અમે છીએ। પછી અનુરૂપ સંસ્થાને અનુરૂપ જેવું કામ છે એવી સાધન સામગ્રી હોય। શાળા છે તો વર્ગખંડમાં પાટલીઓ હોય, લેક્ચર સ્ટેન્ડ હોય, બોર્ડ હોય, ચોક હોય, ડસ્ટર હોય, ભૂગોળ માટે નકશાઓ હોય, વિજ્ઞાન માટે પ્રયોગોના સાધનો હોય, આ બધું। હવે આપણને પ્રશ્ન એ થાય કે સંસ્થા શું કામ અસ્તિત્વમાં આવે છે, શા માટે સંસ્થાની જરૂરિયાત છે? તો જીવનના ઘણા બધા લક્ષ્યો એવા છે કે જે વ્યક્તિ એકલી પૂર્ણ કરી શકતી નથી ત્યારે સંસ્થાની જરૂરિયાત ઊભી થાય છે। દાખલા તરીકે પોસ્ટ ઓફિસ એક સંસ્થા છે, પણ એકલ વ્યક્તિ પોસ્ટના તમામ કામ કરી શકશે નહીં। દાખલા તરીકે ટપાલ પહોંચાડવી છે તો કોઈ એક વ્યક્તિ પોતે જ બધું કામ કરી શકશે નહીં। આખી પોસ્ટ ઓફિસ એક સંસ્થા જોઈએ જે તમામ કામ કરશે, ટપાલ પહોંચાડવાનું કરશે, નાણાકીય કામ કરશે, બધા કામ કરશે। તો આપણે ભણવાનું છે સંસ્થાનો અર્થ અને વ્યાખ્યા। કોઈ પણ સંસ્થા છે ફક્ત કર્મચારી અને બિલ્ડિંગથી સંસ્થા બની જતી નથી। પ્રત્યેક સંસ્થા છે એને સેવાનો હેતુ હોય છે। કોઈ પણ સંસ્થા છે સેવા પ્રદાન કરે છે। શાળા છે તો શિક્ષણ આપે છે, બેંક છે તો નાણાકીય વ્યવહાર કરી દે છે, પોસ્ટ ઓફિસ છે તો પત્રની નાણાની લેવડ દેવડ એ પણ કરી આપે છે, દવાખાનું છે તો આરોગ્યની સેવાઓ પૂરી પાડે છે। આ ઉપરાંત ઉત્તમ સેવા પૂરી પાડવી એ કોઈ પણ સંસ્થાનું મુખ્ય લક્ષ્ય છે। કોઈ પણ સંસ્થા છે ઉત્તમમાં ઉત્તમ સેવા પૂરી પાડે છે અને કોઈ પણ સંસ્થાને કાંઈ ને કાંઈ લક્ષ્ય હોય છે અને એ લક્ષ્યને પાર પાડવા માટે એમાં જે જે કર્મચારીઓ હોય એને કામનું વિભાજન કરી દીધું હોય। એક વ્યક્તિ મુખ્ય હોઈ શકે, એની નીચે કામ કરતા કર્મચારીઓ હોય, એ નીચેના કર્મચારીઓ હોય, કોણે કયું કામ કરવાનું છે, કોને કયા અધિકારો છે, કોણે કઈ ભૂમિકા ભજવવાની છે અને પછી આખી સંસ્થા છે એ સારી રીતે કાર્યરત થઈ શકતી હોય છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટનો કયો પ્રશ્ન છે સંસ્થાની વ્યાખ્યા અથવા તો સંસ્થા એટલે શું, એ બે માર્કમાં પણ પૂછી શકાય લાંબી વ્યાખ્યા છે એટલે, અને એક માર્કનો પણ પ્રશ્ન બની શકે। તો સંસ્થા એટલે શું? તો સંસ્થા એટલે વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવે પ્રયત્ન કે પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન। વ્યક્તિ હોય કે જૂથ હોય એ પ્રવૃત્તિ કરે છે, એનું પ્રવૃત્તિનું સંકલન થાય છે અને એમાં શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન તથા સત્તા અધિકારો અને જવાબદારીઓના શ્રેણીક્રમ દ્વારા સમાન રૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યને સિદ્ધ કરવાનો હેતુ હોય છે। વ્યાખ્યા 5 વખત લખવાની છે, ફરીને જુઓ। સંસ્થા એટલે વ્યક્તિ કે જૂથ દ્વારા કરવામાં આવેલ પ્રયત્નો કે પ્રવૃત્તિઓનું તાર્કિક સંકલન છે જેમાં શ્રમ વિભાજન અને કાર્ય વિભાજન તથા
સત્તા અધિકારો અને જવાબદારીઓનો શ્રેણીક્રમ દ્વારા કેટલાક સમાનરૂપે નિશ્ચિત કરેલા લક્ષ્યને પાર કરવાનો હેતુ હોય છે. હવે આપણે ભણવાનું છે સંસ્થાના લક્ષણો વ્યાખ્યામાંથી જ લક્ષણો. તો લક્ષણો ચાર છે, સમાન લક્ષ્ય, પ્રયત્નોનું સંકલન, શ્રમ વિભાજન, જવાબદારી અને અધિકાર. પહેલું છે સમાન લક્ષ્ય. સંસ્થાને, કોઈ પણ સંસ્થા છે એને લક્ષ્ય હોય છે અને એમાં જેટલા કર્મચારી હોય તમામનું લક્ષ્ય સમાન હોય છે. ભલે કામ જુદા જુદા છે, ભૂમિકા જુદા જુદા છે, અધિકારો જુદા જુદા છે, પણ સહકાર અને સંકલન કરી અને કામ કરવાનું હોય છે, બધાનું લક્ષ્ય સમાન જ હોય છે. દાખલા તરીકે આપણી સંસ્થાનું આપણે ઉદાહરણ લઈએ. શાળા એક સંસ્થા છે, બધાનો હેતુ શિક્ષણ પૂરું પાડવું છે. પછી ભલે બધાની ભૂમિકા જુદી જુદી છે, તમે ભણવાનું કામ કરશો, અમે ભણાવવાનું કામ કરશું, પટાવાળા એનું કામ કરશે, પ્રિન્સિપાલ એનું કામ કરશે. કામ જુદા જુદા, ભૂમિકા જુદી જુદી, અધિકાર જુદા જુદા, પણ બધાનું લક્ષ્ય કેવું છે, એ શિક્ષણ પૂરું પાડવું. એટલે આ થઈ, કામ જુદા, ભૂમિકા જુદી જુદી હોય પણ લક્ષ્ય સમાન હોય છે. પછી પ્રયત્નોનું સંકલન. સંસ્થાની અંદર કર્મચારીઓ ભલે પ્રયત્ન જુદા જુદા કરે છે પણ પ્રયત્નોનું સંકલન કરવાનું છે. પ્રત્યેક સંસ્થાની અંદર કામ કરતા કર્મચારીઓના પ્રયત્ન, ભૂમિકા, અધિકારો જુદા જુદા છે પણ એનું સંકલન કરીને જ કોઈ પણ સંસ્થા છે એના ધ્યેયને પાર પાડતી હોય છે. દાખલા તરીકે પોસ્ટ ઓફિસ હોય તો બધાના પ્રયત્ન અને કામ જુદા જુદા હોય. દાખલા તરીકે કોઈ રજીસ્ટર એટલે આપણે કંઈક કરવા જાય તો એક કર્મચારી છે એનું વજન કરશે, ટિકિટ લગાવશે, એને ચોંટાડશે, બીજો કર્મચારી છે એને જેતે થેલામાં મૂકશે, ત્રીજો કોઈ કર્મચારી છે એને વ્યક્તિ સુધી પહોંચાડશે, એની પહોંચમાં સહી કરાવીને લાવશે, એક વ્યક્તિ છે એનું રજીસ્ટ્રેશન કરશે. તો આ પ્રયત્ન જુદા જુદા છે પણ સંકલન અને કામ એક જ છે કે ટપાલ છે એ પહોંચાડ્યું. એવું કોઈ પણ લક્ષણ, આ તો ઉદાહરણ છે, કોઈ પણ સંસ્થા પ્રયત્ન જુદા જુદા, એનું સંકલન કરી અને ધ્યેયને સિદ્ધ કરી શકાય છે. પછી છે શ્રમ વિભાજન. કોઈ પણ સંસ્થાની અંદર કાંઈ પણ લક્ષ્યને પાર પાડવા માટે જે કાંઈ શ્રમ કરવાનું છે એનું વિભાજન કરેલું હોય છે. કોઈ એક જ વ્યક્તિ આખી સંસ્થા ચલાવી શકતી હોય એવી સંસ્થાઓ નાની નાની હોય પણ મોટી સંસ્થાની અંદર જે કાંઈ કામ છે, જે કાંઈ શ્રમ છે એનું વિભાજન કરવાનું હોય છે. તો કાર્ય કે શ્રમ છે એનું વિભાજન કેવી રીતે હોય? તો એક તો શ્રમનું વિભાજન કાર્ય આધારિત હોય કે કેવું કામ કોને સોંપી શકાશે એ મુજબ, બીજું એની આવડત અને કૌશલ્ય મુજબ. સ્કૂલ છે તો બધાની આવડત અને કૌશલ્ય મુજબ બધાને શ્રમનું વિભાજન કરેલું છે, વિષયનું વિભાજન કરેલું છે. એટલે આ થયું શ્રમ વિભાજન. પછી છે જવાબદાર અને જવાબદારી અને અધિકાર. સંસ્થાની અંદર શ્રમ વિભાજન હોય, કાર્યનું વિભાજન હોય, લક્ષ્ય પાર પાડવાનું હેતુ હોય. તો આ લક્ષ્ય પાર પાડવા માટે, આ કાર્ય પૂર્ણ કરવા માટે બધી જ વ્યક્તિઓને જુદી જુદી જવાબદારી અને અધિકાર સોંપેલા હોય છે. તમે તમારી જવાબદારી, તમારો અધિકાર છે એ કઈ રીતે પૂર્ણ કરો છો એ ધ્યેય સિદ્ધિ ઉપરનો આધાર છે. ધ્યેય સિદ્ધિનો આધાર, કોઈ પણ સંસ્થાનું ધ્યેય કેટલું સિદ્ધ થશે, કેવું સિદ્ધ થશે એનો આધાર તમે એના કર્મચારીઓ કેટલી જવાબદારી કેવી રીતે અદા કરે છે એના ઉપર આધાર રાખે. જો જવાબદારી સારી રીતે અદા કરતા હશે તો ધ્યેય સંપૂર્ણપણે સિદ્ધ થશે. પણ જવાબદારી અને અધિકાર આપી દીધા પછી નિયંત્રણ અને નિયમન છે એ ખૂબ જ જરૂરી હોય છે. જો નિયંત્રણ કે નિયમન ન હોય, માની લો તમારા પર નિયંત્રણ નથી તો વર્ગમાં બેસશે જ નહીં 50%. એટલે કોઈ પણ જગ્યાએ નિયંત્રણ કે નિયમન જરૂરી છે અને પ્રત્યેક વ્યક્તિને જુદી જુદી સત્તા, જુદા જુદા અધિકાર હોય એના પર શ્રેણી કરવો. એક વ્યક્તિ એના નીચેના કર્મચારીને કહેશે, એના નીચેના કર્મચારીને કામ કરશે, એની નીચેના કર્મચારી, આખો શ્રેણી ક્રમ હોય છે. અને એ આધારે જ આખી સંસ્થા છે એ કાર્યરત હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ. ટૂંકો પ્રશ્ન અને મોટો પ્રશ્ન, સંસ્થા એટલે શું અને એના લક્ષણો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળીશું. અસ્તુ, ધન્યવાદ.